શ્રી ગણેશાય નમઃ શ્રી દુર્ગાય નમઃ દુર્ગા સપ્તસતીમાં બારમો અધ્યાય દેવીના ચરિત્રના પાઠનું મહાત્મય ધ્યાન હું ત્રણ નેત્રવાળા દેવી દુર્ગાનું ધ્યાન કરું છું તેમના શ્રી અંગોની કાંતિ વીજળી સમાન છે તેઓ સિંહની ક્રાંત પર આરૂઢ થયેલા ભયંકર જણાઈ આવે છે હાથોમાં તલવાર અને ઢાલ લીધેલા અનેક કન્યાઓ તેમની સેવામાં ઉપસ્થિત છે તેઓ પોતાની ભૂજાઓમાં ચક્રગદા તલવાર ઢાલ બાણધનુષ પાસ અને તર્જની મુદ્રા ધારણ કરેલા છે તેમનું સ્વરૂપ અગ્નિમય છે તથા તેઓ પોતાના મસ્તક પર ચંદ્રમાનો મુગુટ ધારણ કરે છે ઓમ દેવી બોલ્યા હે દેવતાઓ જે એકાગ્રચિત થઈને દરરોજ આ સ્તુતિથી મારું સ્તવન કરશે તેના સગળા વિઘ્નોનો હું નિશ્ચિતપણે દૂર કરી દઈશ તેઓ મધુ અને કેટમનો નાશ મહિષાસુરનો વધ તથા શુંભ અને નિઃશુંભનો સહાર એ પ્રસંગોનો પાઠ કરશે તથા આઠમ ચૌદશ અને નોમ તિથિએ પણ જેઓ એકાગ્રતિત થઈને ભક્તિપૂર્વક મારા ઉત્તમ મહાત્માનું શ્રવણ કરશે તેમને કોઈ પણ પાપ સ્પર્શી શકશે નહીં તેમના પર પાપજનિત આપત્તિઓ પણ આવશે નહીં તેમના ઘરમાં ક્યારે દરિદ્રતા હશે નહીં તથા તેમણે ક્યારે પ્રેમીજનોનો વિયોગનું દુઃખ પણ ભોગવવું પડશે નહીં આટલું જ નહીં તેમણે શત્રુઓ લૂંટેરાઓ રાજા જળ જળરાશિ વગેરે તરફથી કોઈ ભય પણ ક્યારે થશે નહીં તેથી સૌ એકાગ્રચિત થઈને ભક્તિપૂર્વક મારા મહાત્મયને હંમેશા વાંચવું જોઈએ અને સાંભળવું જોઈએ આ પરમ કલ્યાણકારી છે મારું આ મહાત્માય રોગચાળાથી ઉદ્ભવતા સગળા ઉપદ્રવનું તથા આધ્યાત્મિક વગેરે ત્રણેય પ્રકારના ઉત્પાતોનું સમન કરનારું છે મારા જે મંદિરમાં દરરોજ વિધિપૂર્વક મારા મહાત્મયનો પાઠ કરવામાં આવે તે સ્થાને હું ક્યારથી તચતી નથી અને ત્યાં સદૈવ મારું સાનિધ્ય રહેતું હોય છે બલિદાન પૂજા હોમ અને મહોત્સવના અવસરો પર મારા આ ચરિત્રનો પૂરેપૂરો પાઠ કરવો જોઈએ તથા તેનું શ્રવણ કરવું જોઈએ આમ કરવાથી મનુષ્ય વિધિને જાણીને અથવા જણાવીના પણ મારા માટે જે બલિપૂજા હોમ વગેરે કરશે તેને હું અત્યંત પ્રસન્નતાપૂર્વક ગ્રહણ કરીશ શરદ ઋતુમાં જે વાર્ષિક પૂજા કરવામાં આવે તે અવસરે મારા મહાત્માનું ભક્તિપૂર્વક શ્રવણ કરશે તે મનુષ્ય મારી કૃપાથી બધા વિઘ્નોમાંથી મુક્ત થશે તથા ધન ધાન્ય અને પુત્રથી સંપન્ન થશે એમાં લેશ પણ શંકા નથી મારા મહાત્માને મારા પ્રાદુભવની સુંદર કથાઓ તથા યુદ્ધમાં કરાયેલા મારા પરાક્રમોને સાંભળવાથી મનુષ્ય નિર્ભય થઈ જાય છે મારા મહાત્માનું શ્રવણ કરનાર મનુષ્ય શત્રુઓ નષ્ટ થઈ જાય છે તેમને કલ્યાણ પ્રાપ્ત થાય છે તથા તેમનું કુળ આનંદિત રહે છે સર્વત્ર શાંતિકર્મ કરતી વખતે ખરાબ સ્વપ્નો આવે ત્યારે તથા ગ્રહજનિત ભયંકર પીડા ઊભી થાય ત્યારે મારું મહાત્મય સાંભળવું જોઈએ એનાથી બધા વિઘ્નો તથા ગ્રહજનિત ભયંકર પીડાઓ સમાન થઈ જાય છે અને મનુષ્યને જોયેલા દુઃસ્વપ્નો સુભ સ્વપ્નોમાં પરિવર્તિત થઈ જાય છે બાળગ્રહોથી પીડાતા બાળકો માટે આ મહાત્મય શાંતિકારક છે તથા મનુષ્યના સંગઠનમાં કુસુમ થાય ત્યારે આ સારી રીતે મિત્રતા કરાવનારું થાય છે આ મહાત્માય સમસ્ત દુરાચારીઓને બળને નો નાશ કરવાવાળું છે આનો પાઠ કરવા માત્રથી જ રાક્ષસો ભૂતો અને પિસાચો નાશ થઈ જાય છે મારું આ બધું મહાત્માય મારા સામીપ્યની પ્રાપ્તિ કરાવનારું છે પશુ પુષ્પ અર્ધ્ય ગંધ વગેરે ઉત્તમ સામગ્રી વડે પૂજન કરવાથી બ્રાહ્મણોને ભોજન કરાવવાથી હવન કરવાથી દરરોજ અભિષેક કરવાથી અનેક પ્રકારના ભોગો અર્પણ કરવાથી દાન આપવાથી વગેરે થકી એક વરસ સુધી મારી જે આરાધના કરવામાં આવે છે અને એનાથી મને જેટલી પ્રસન્નતા થાય છે તેટલી જ પ્રસન્નતા મારા ઉત્તમ ચરિત્રનું એકવાર શ્રવણ કરવા માત્રથી જ થઈ જાય છે આ માત્મહેને તેનું શ્રવણ કરવાથી પાપો હરી લે છે અને આરોગ્યનું પ્રદાન કરે છે મારા પ્રાદુતોનું કીર્તન સમસ્ત ભૂતોથી રક્ષણ કરે છે તથા સ્તુતિઓ કરે છે છે તે બધા જ કલ્યાણકારી બુદ્ધિ આપનારી માર્ગમાં અથવા દાવાનળમાં સપડાઈ જવાય ત્યારે નિર્જન સ્થળમાં લૂંટેરાઓના સંકાજમાં પડી જવાય ત્યારે અથવા શત્રુઓ દ્વારા પકડાઈ જવાય ત્યારે અથવા જંગલમાં સિંહ વાકે જંગલી હાથીઓ પીછો કરે ત્યારે ક્રોધ રાજાના આદેશથી વચસ્તાના કે કાર્રહમાં લઈ જવાય ત્યારે અથવા મહાસાગરમાં નાવમાં બેઠા પછી ભારે તોફાનને લીધે નાવ ડગમગવા લાગે ત્યારે અને અત્યંત ભયંકર યુદ્ધમાં શાસ્ત્રોને મારો થાય ત્યારે અથવા વેદને લીધે દુઃખી દુઃખી થઈ જવાય ત્યારે વધુ તો શું કહેવું બધા જ ભયાનક વિઘ્નો આવી ઊભા રહે ત્યારે જે મારા ચરિત્રનું સ્મરણ કરે છે તે મનુષ્ય સંકટમાંથી મુક્ત થઈ જાય છે મારા પ્રભાવથી સિંહ વગેરે હિંસક જાનવરો નષ્ટ થઈ જાય છે તથા લૂંટેરાઓ અને શત્રુઓ પણ મારા ચરિત્રનું સ્મરણ કરનાર મનુષ્યથી દુર્ભાગે ઋષિ કહે છે આમ કહીને પ્રચંડ પરાક્રમી સાડી ભગવતી ચંડિકા બધા દેવતાઓને જોતા ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા પછી સમસ્ત દેવતાઓ શત્રુઓને માર્યા જવાથી નિર્ભય થઈને પહેલાની જેમ જ યજ્ઞ ભાગ ઉપયોગ કરી રહીને પોતપોતાના અધિકારો ભોગવવા લાગ્યા સંસારને વિધ્વસ્ત કરનારા અતુલનીય પરાક્રમી દેવોનું શત્રુ સુંભને મહાબળવાન નિસુંભ દેવી વડે માર્યા જવાથી બાકીના દૈત્ય પાતાળ લોકમાં ચાલ્યા ગયા હે રાજાના પ્રમાણે ભગવતી અંબિકા દેવી નિત્ય હોવા છતાં પણ ફરી ફરી પ્રગટ થઈને જગતનું રક્ષણ કરે છે તેવા જગતને મોહિત કરે છે તેઓ જગતને જન્મ આપે છે અને તેઓ જ પ્રાર્થના કરવાથી સંતુષ્ટ થઈને વિજ્ઞાન અને સમૃદ્ધિ આપે છે હે રાજન મહાપ્રલયની વેળાએ મહામારીનું સ્વરૂપ ધારણ કરનારા તે મહાકાળી જા સમસ્ત પ્રમાણના વ્યાપ છે તેઓ સમય આવે મહામારીને બને છે અને તેઓ જ પોતે અજન્મા હોવા છતાં પણ રૂપે પ્રગટ થતા રહે છે તે સનાતની દેવી સમય અનુસાર સમસ્ત પ્રાણીઓનું રક્ષણ કરે છે મનુષ્યના અભુદાય સમય તેઓ જ ઘરમાં લક્ષ્મીના રૂપમાં ઉપસ્થિત થઈને ઉન્નતિનું પ્રદાન કરે છે અને તેઓ જ અભાવના સમય દરિદ્રતાનું રૂપ લઈ વિનાશનું કારણ થાય છે ગંધ વગેરેથી પૂજિત થયેલા અને સ્તુતિ કરાયેલા તે દેવી ધન સંપત્તિ પુત્ર ધર્મ બુદ્ધિ અને કલ્યાણકારી ગતિનું પ્રદાન કરે છે શ્રી માર્કંડી પુરાયણમાં સાર્વિક મનો કથા અંતર્ગત દેવી મહાત્મા ફળશ્રુતિ નામનો બારમો અધ્યાય સંપૂર્ણ જય માતાજી